थ्री कॉन्फ्यूगरेशन ऑफ ट्रांजिस्टर। हवे आपणा कोईपण टू नेटवर्कनी अंदर बे इनपुट माटेना टर्मिनल अने बे आउटपुट माटेना टर्मिनल होय छे, एटले के एनी अंदर कुल चार टर्मिनल होय छे। परंतु हवे आपणे जोयुं के ट्रांजिस्टरनी अंदर तो आपणे त्रण ज टर्मिनल होय छे, जे एमिटर, बेस अने कलेक्टर। અને હવે આપણે સર્કિટના કનેક્શન માટે આપણને ચાર ટર્મિનલની જરૂર પડે છે। બે ટર્મિનલનો ઉપયોગ ઇનપુટ તરીકે કરવામાં આવે છે અને બાકીના બે ટર્મિનલનો ઉપયોગ આઉટપુટ તરીકે કરવામાં આવે છે। હવે આ પ્રોબ્લેમને દૂર કરવા અથવા આ મુશ્કેલીને દૂર કરવા માટે આપણે ટ્રાન્ઝિસ્ટરના કોઈપણ એક ટર્મિનલને, ત્રણમાંથી કોઈપણ એક ટર્મિનલને આપણે ઇનપુટ અને આઉટપુટ માટે કોમન લઈ શકાય છે। એટલે આ થિયરીનો અથવા આ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આપણે ટ્રાન્ઝિસ્ટરની જુદી જુદી સર્કિટ બનાવવામાં આવે છે, જેને ટ્રાન્ઝિસ્ટરનું કોન્ફિગરેશન કહેવામાં આવે છે। હવે દરેક કેસની અંદર કોમન ટર્મિનલને હંમેશા ગ્રાઉન્ડ કરવામાં આવે છે। હવે ટ્રાન્ઝિસ્ટરના કોન્ફિગરેશનના મુખ્ય ત્રણ પ્રકાર છે, કોમન બેઝ, કોમન ઇમિટર અને કોમન કલેક્ટર। અહીંયા આપણે ફિગરની અંદર કોમન બેઝની સર્કિટ દર્શાવેલ છે, જે PNP ટ્રાન્ઝિસ્ટર માટે પણ છે અને NPN ટ્રાન્ઝિસ્ટર માટે પણ બતાવેલ છે। હવે જોઈએ કોમન બેઝ ટર્મિનલની અંદર, બેઝને આપણે કોમન ટર્મિનલ તરીકે લેવામાં આવે છે, જે ઇનપુટ માટે પણ કાર્ય કરે છે અને આઉટપુટ માટે પણ કાર્ય કરે છે। આની અંદર આપણે ઇનપુટ સિગ્નલને એમીટર અને બેઝની વચ્ચે જોડવામાં આવે છે અને આઉટપુટ સિગ્નલને આપણે કલેક્ટર અને બેઝ ટર્મિનલ ઉપરથી લેવામાં આવે છે। તેવી જ રીતે કોમન એમીટર સર્કિટની અંદર એમીટરને ઇનપુટ અને આઉટપુટ બંને માટે કોમન ટર્મિનલ લેવામાં આવે છે અને આની અંદર ઇનપુટ સિગ્નલને બેઝ અને એમીટરની વચ્ચે જોડવામાં આવે છે, જ્યારે આઉટપુટ સિગ્નલને કલેક્ટર અને એમીટરથી એમીટર ટર્મિનલ ઉપરથી લેવામાં આવે છે। હવે તેવી જ રીતે કોમન કલેક્ટરની અંદર કલેક્ટર ટર્મિનલને બંને ઇનપુટ અને આઉટપુટ માટે કોમન લેવામાં આવે છે। અહીં ઇનપુટ સિગ્નલને બેઝ અને કલેક્ટરની વચ્ચે આપવામાં આવે છે અને આઉટપુટ કલેક્ટર અને એમીટરના ટર્મિનલ ઉપરથી લેવામાં આવે છે।